વેલકમ બેક. નર્મદાના ડેડિયાપાડામાં પીએસઆઈની જોહુકમી સામે આવી છે. જુકાર રમતા શખ્સોને પીએસઆઈએ ઝડપી પાડ્યા હતા અને પોલીસ દ્વારા દમન ગુજારતો એક વિડીયો વાયરલ થયો છે. નર્મદા એસપીએ પીએસઆઈની બદલી કરી દીધી છે. પંડોળી કિડનીકાંડના આરોપીને આણંદ લાવવામાં આવ્યો છે. ટ્રાન્સફર વોરંટના આધારે પોલીસે ધરપકડ કરી હતી. ગીરના અભયારણ્યમાં ગેરકાયદે સિંહ દર્શન કરાવનાર નિવૃત્ત આરએફઓના પુત્ર સોહિલની ધરપકડ બાદ તેને જામીન મળી ગયા છે. સોહિલના મોબાઈલમાં 100થી વધુ સિંહની ક્લિપ મળી આવતા તંત્ર ચોંકી ઉઠ્યું હતું, જેના આધારે વન વિભાગે સોહિલને 2 દિવસના રિમાન્ડ મેળવી અન્ય કોણ આ ઘટનામાં સંડોવાયેલું છે તેની વધુ તપાસ હાથ ધરી છે. સાધ્વી જયશ્રી ગીરીનો ખાસ સાગરીત અને પોલીસ જાપ્તામાંથી ફરાર થવામાં મદદ કરનાર આરોપી દક્ષ પરમારની પોલીસે ધરપકડ કરી લીધી છે. આરોપી દક્ષ પરમારની 2 વોન્ટેડ ગુનાઓમાં ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે આરોપી દક્ષ પરમાર બહુચર્ચિત સાધ્વી જયશ્રી ગીરીનો ખાસ સાગરીત હતો. અમદાવાદ સેન્ટ્રલ જેલમાં કેદીઓ છૂટથી મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. ચિંતાનો વિષય એટલા માટે છે કે આ જેલમાં બ્લાસ્ટ કેસના આરોપી તેમજ કુખ્યાત વિશાલ ગોસ્વામી જેવા આરોપીઓને પણ રાખવામાં આવ્યા છે. જેલમાંથી પરિવાર સાથે વાત કરવા એક ટેલિફોન બૂથ બનાવવામાં આવ્યું છે, જેનો ઉપયોગ કરી ત્યાં મુકેલ રજીસ્ટરમાં એન્ટ્રી કરવાની હોય છે. આમ છતાં ગુનેગારો જેલમાં મોબાઈલ ફોનની જરૂર કેમ પડે છે તે મોટો પ્રશ્ન છે. વલસાડમાંથી દેશી બનાવટની 5 બંદૂકો શંકાસ્પદ રસાયણ સાથે રિક્ષા ચાલકની ધરપકડ કરવામાં આવી છે. 3 શખ્સો ફરાર થઈ ગયા છે. સુરતના સરથાણા વિસ્તારમાંથી સુરત પીસીબી પોલીસે માહિતીના આધારે હાલમાં ચાલી રહેલા આઈપીએલ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડી રહેલા કેટલાક લોકોને રંગે હાથે પકડી પાડ્યા છે. આ લોકો છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન સટ્ટો રમાડી રહ્યા હતા. પાટણ સમીના ઝીલવાણા ગામના એક શિક્ષક જલાભાઈ વાઢેરને કોર્ટે 18 મહિનાની સજા ફટકારી છે. જલાભાઈ એક શખ્સ પાસેથી ઉછીના પૈસા લીધા હતા અને ચૂકવવા માટે ₹6.50 લાખનો ચેક આપ્યો હતો. ચેક બાઉન્સ થતા ભોગ બનનાર શખ્સે ફરિયાદ નોંધાવી હતી. દાહોદમાં વિવિધ એટીએમ ઉપરથી ગ્રાહકોના એટીએમ કાર્ડ બદલી લઈ એટીએમ કાર્ડ મારફતે ખરીદી તેમજ નાણાં ઉપાડી લઈ લાખોની છેતરપિંડી કરનાર મહિલાને દાહોદ પોલીસે ઝડપી પાડી છે. અમદાવાદના એક ટ્રક માલિકે પોતાની ટ્રકના ચાલક અને ટ્રકમાં ભરેલો 16 લાખનો ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સીસનો માલ ગુમ થવાની ફરિયાદ નોંધાવી છે, જે અંતર્ગત વાસદ પોલીસે ગણતરીના કલાકોમાં જ સગેવગે કરી દેવામાં આવેલો ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સીસનો મુદ્દામાલ અને આખું કાવતરું રચનાર 2 આરોપીને ઝડપી પાડ્યા છે. સુરતમાં હીરાના કારખાનામાં ચોરી થઈ. કતારગામ વિસ્તાર સ્થિત હીરાના કારખાનામાં કામ કરનાર કર્મચારી જ 1 લાખના હીરા લઈને ફરાર થઈ ગયો હતો. ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લાના ભીલાડ નજીક મોહન ગામ ફાટક પાસે પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલ અને નજીકમાં આવેલા એક રેડીમેડ ગાર્મેન્ટના શોરૂમમાંથી કાપડની ચોરી થઈ. આ મામલે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે 3 શખ્સોને ઝડપી પાડ્યા છે. આ ચોર ટોળકી સ્કૂલ ઓફિસમાં રાખેલી આખી તિજોરી ઉઠાવી ગઈ હતી. અમદાવાદના રામોલમાં મહિલાને બંધક બનાવી લૂંટ ચલાવવામાં આવી હતી. 4 શખ્સોએ મહિલાઓને બંધક બનાવીને ચોરી કરી હતી. બીજી તરફ પોલીસે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. અરવલ્લીના મોડાસામાં જૂના બસ સ્ટેશનમાંથી ચેઇન સ્નેચર ઝડપાયો છે. મહિલાનો સોનાનો દોરો તોડીને ભાગતા ચોરને લોકોએ ઝડપી પાડ્યો છે. લોકોએ આ ચોરને મેથી પાક ચકાડ્યો હતો અને તેના કપડાં પણ ફાડી નાખ્યા હતા. ભાવનગરના તળાજાના ધારડી ગામે 2 મહિનાના બાળકને રસી પીવડાવ્યા બાદ તેનું મોત થયું હતું. આ અંગે પરિવારનો આરોપ છે કે બાળકને એક સાથે 4 રસી આપવામાં આવી હતી. આંગણવાડીની મહિલા કાર્યકરે બાળકને બીસીજી, પોલિયો, પેન્ટાવેન્ટ 1 અને FIPV 1 રસી એક સાથે જ આપી દીધી હતી. સુરેન્દ્રનગરમાં કેનાલમાંથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવી છે. નર્મદાના પમ્પિંગ સ્ટેશન પાસેથી કેનાલમાંથી લાશ મળી. પાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ યુવકની લાશને બહાર કાઢી હતી.
અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં ઝફર નામના શખ્સની હત્યાનો બનાવ બન્યો હતો, જેના આરોપીઓને વેજલપુર પોલીસે ઝડપી પાડ્યો હતો. ફતેવાડી વિસ્તારમાં પ્રેમ પ્રકરણ બાબતે ઝફર નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. મોરબીના મયુરનગર વિસ્તારમાં વીજળી પડતા બે લોકોનું મોત નિપજ્યું હતું. આ મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે બીજી તરફ હળવદમાં પણ હળવા ઝાપટા સાથે વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં માલવિયા વિસ્તારમાં માનસિક અસ્થિર યુવકે અગ્નિસ્નાન કરી લીધું હતું. યુવાનના સળગવાનું રહસ્ય હજુ પણ અકબંધ છે અને પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. સાબરકાંઠા જિલ્લામાંથી 2014માં અરવલ્લી જિલ્લાના વિભાજન બાદ જિલ્લામાં જુદી જુદી કચેરીઓનો ક્રમશઃ પ્રારંભ થયો. અગાઉ લાખો રૂપિયાના ખર્ચે જિલ્લાની આધુનિક આરટીઓ કચેરી બનાવાઈ અને તેનું ઓક્ટોબર 2017માં લોકાર્પણ પણ થઈ ચૂક્યું છે. કર્મચારીઓની નિયમિતતા જાળવવા અને ગુલ્લીબાજ કર્મચારીઓને સબક શીખવાડવા માટે હિંમતનગરની તાલુકા પંચાયતમાં લગાડવામાં આવ્યા છે સીસીટીવી કેમેરા. કર્મચારીઓ સતત હાજર રહે તે માટે થમ્બિંગ સિસ્ટમ પણ લગાડવામાં આવી છે, જેને લઈને તાલુકા પંચાયતમાં કર્મચારીઓ નિયમિત રૂપે હાજરી આપે છે. સોમનાથને માંસાહાર પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવાની માંગણી સાથે હિન્દુ યુવા સંગઠને અભિયાન છેડ્યું છે. વેરાવળમાં વેપારીઓ અડધો દિવસ બંધ પાડી બાઇક રેલી સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આઈપીએલની 4 મેચો રાજકોટમાં રમાય તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને સીએસકેને પત્ર લખ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વધુ 2 એવોર્ડ મળ્યા. ખાનગી એજન્સી દ્વારા અમદાવાદને 2 એવોર્ડ આપવામાં આવ્યા છે. સેફ સિટી પ્રોજેક્ટ ઓફ ધ યર અને કંટ્રોલ રૂમ ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ગુજરાતની અલગ અલગ જેલ અને સબજેલમાં કેવી રીતે અલગ અલગ વિભાગના લોકો કામ કરે છે અને કેવી પરિસ્થિતિ વખતે જેલના સ્ટાફે કેવી રીતે કામ કરવું પડે તે માટેની ચર્ચા અને જ્ઞાન આપવા માટે ગુજરાત પ્રિઝન ડ્યુટી મીટ 2018નું ઉદ્ઘાટન કરાયું હતું. જામનગરનું રાજાશાહી સમયનું લાખોટા મહેલ લાખોટા મ્યુઝિયમ બન્યું છે. રાજ્ય સરકાર દ્વારા આ લાખોટા મહેલને રૂપિયા 18 કરોડના ખર્ચે રીકન્ઝર્વેશન કરવામાં આવતા લાખોટા મ્યુઝિયમ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. લાખોટા મહેલમાં સંલગ્ન ભાગમાં જામ રણજીતસિંહજી અને જામ દિગ્વિજયસિંહની પ્રતિમા અનેરું આકર્ષણ જગાવે છે. કુમાર વિશ્વાસ પહેલા આમ આદમીના પાર્ટીના રાજસ્થાન માટેના પ્રભારી હતા અને હવે તેમની જગ્યાએ આ પદભાર દીપક વાજપેયીને સોંપવામાં આવ્યો છે. જોકે કુમાર વિશ્વાસ પાસેથી પદભાર પાછો ખેંચી લેવાતા કુમાર વિશ્વાસે પોતાના શાયરાના અંદાજમાં આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા. પીએમ નરેન્દ્ર મોદી સાથે વિવાદને લઈને ચર્ચામાં રહેલા વીએચપીના કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયા જલ્દી જ પોતાનું પદ છોડશે. 14 એપ્રિલે વીએચપીના કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયા અને વીએચપીના અધ્યક્ષ રાઘવ રેડ્ડીને સંગઠનની બેઠકમાંથી હટાવવામાં આવશે. ઉન્નાવ ગેંગરેપ કેસમાં આરોપી ભાજપ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરના પત્ની સંગીતા સેંગરે યુપીના ડીજીપીને ઓપી સિંહને મળ્યા હતા. સંગીતા સેંગરે પતિ માટે ન્યાયની પોકાર કરી હતી. તેમનું કહેવું છે કે તેમના પતિને રેપના કેસમાં ફસાવવામાં આવ્યા છે. બીજી તરફ પીડિતાએ એકવાર ફરી મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પાસે ન્યાયની માંગ કરી છે. ગત વર્ષે જ્યારે યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશની કમાન સંભાળી ત્યારે તેઓએ વારંવાર કહ્યું કે હવે પ્રદેશમાં ગુંડારાજની શામત આવશે, પરંતુ હવે તેમના જ ધારાસભ્ય પર દુષ્કર્મ જેવો ગંભીર આરોપ લાગ્યો છે અને આરોપી ધારાસભ્ય આઝાદ ફરી રહ્યો છે. ઉન્નાવ ગેંગરેપ કેસમાં ઉન્નાવ પોલીસ છેલ્લા 11 માસથી આ મામલાની તપાસ કરી રહી હતી. હવે સમગ્ર મામલાની તપાસ એસઆઈટી કરશે. આશ્ચર્યની વાત તો એ છે કે આ મામલામાં આરોપીના ભાઈની ધરપકડ કરાઈ છે, પરંતુ ધારાસભ્યની ધરપકડ તો દૂર, પણ તેમની પૂછપરછ પણ નથી કરવામાં આવી. પાકિસ્તાનના પૂર્વ આર્મી ચીફનો ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો છે. રાહિલ શરીફ બોલિવૂડના ગીત પર ડાન્સ કરી રહ્યા છે. મહત્વનું છે કે એક સમયે રાહિલ શરીફે મુશરફના ડાન્સ સામે સવાલો ઉઠાવ્યા હતા, ત્યારે હવે તેમનો જ ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો છે. ફેસબુકના સંસ્થાપક માર્ક ઝકરબર્ગે ડેટા લીક મામલામાં યુએસ સેનેટ સામે
રજૂ થઈને માફી માંગી હતી. સેનેટ કોમર્સ એન્ડ જ્યુડિશિયરી કમિટી સામે રજૂ થયેલા ઝુકરબર્ગે ફેસબુક દ્વારા થયેલી ગરબડીઓની જવાબદારી સ્વીકારી હતી અને વિશ્વાસ અપાવ્યો કે ભારતમાં યોજાનાર ચૂંટણી દરમિયાન પૂરી ઈમાનદારીથી વર્તવામાં આવશે. ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા લીક કેસમાં યુએસ કોંગ્રેસની સામે રજૂ થયા હતા. અહીં તેઓએ ભરોસો આપ્યો કે ભારતમાં થનારી આગામી ચૂંટણીમાં ફેસબુકના માધ્યમથી પ્રભાવિત નહીં થવા દે, તેના માટે ફેસબુક દ્વારા સતત પ્રયાસો ચાલી રહ્યા છે. અમેરિકાએ એકવાર ફરી વિવાદિત દક્ષિણ ચીન સાગરમાં ચક્કર લગાવી ચીન સામે ખુલ્લો પડકાર ફેંક્યો છે. અમેરિકાના વિમાનવાહક પોતે દક્ષિણ ચીન સાગરમાં ચક્કર લગાવતા ઉત્તેજના વ્યાપી ગઈ છે. તો આ સાથે જ સમાચાર સુપરફાસ્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. રજા આપશો, નમસ્કાર.